ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત વિષયમાં અગાઉના વિડિયો સુધી આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું. ત્યારબાદ હવે વાત કરીએ સ્વાધ્યાય 2.2 વિશે. એમાં પહેલો દાખલો જોઈએ તો એક સંખ્યામાંથી, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચોક્કસ સંખ્યા આપેલી હશે નહીં, સ્વાધ્યાય 2.1 જોયું તો એમાં આપણને ચોક્કસ સંખ્યા, ચોક્કસ ચલવાળું સમીકરણ આપેલું હતું અને તેમાંથી આપણે ઉકેલ મેળવવાનો હતો. પરંતુ અહીંયા આપણને આપેલું છે, વાંચીએ. દાખલા નંબર 1, એક સંખ્યામાંથી એક દૂત્યાંશ બાદ કરીને મળતા પરિણામને એક દૂત્યાંશ વડે ગુણતા જો એક અઠમાંશ મળે તો તે સંખ્યા શોધો. હવે જે સંખ્યા શોધવાની હોય એ હંમેશા ધારી લેવાની એક્સ. ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે જે રીતે રકમમાં આપેલું છે, ખાસ વિદ્યાર્થી મિત્રો આવા વ્યવહારિક દાખલામાં રકમ ખાસ સમજી લેશો તો દાખલો ગણવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. જેમ જેમ રકમ છે તેમ તેમ આપણે દાખલાની ગણતરી કરીએ. એક્સ સંખ્યા ધારી લીધી, ત્યારબાદ હવે તે સંખ્યા આપણી એક્સ થઈ ગઈ, એમાંથી કેટલા બાદ કરવાના છે? એક દૂત્યાંશ બાદ કરવાના છે, એટલે એક્સ માઇનસ એક દૂત્યાંશ. શું કહ્યું છે? બાદ કરીને મળતા પરિણામને, હવે જે પરિણામ મળ્યું એટલે કે એક્સ માઇનસ એક દૂત્યાંશ, એને પાછા કેટલા વડે ગુણવાના છે? એક દૂત્યાંશ વડે ગુણવાના છે. એટલે કૌંસમાં લખીએ, એની બહાર લખીએ એક દૂત્યાંશ. એટલે આ જે મળી સંખ્યા એને એક દૂત્યાંશ વડે ગુણી લીધા. ગુણતા જો એક અઠમાંશ મળે, એટલે કે બરાબરની સામે શું જવાબ આવશે? એક અઠમાંશ. હવે આપણે આ સમીકરણ મળી ગયું, આ સમીકરણમાં પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર કરીને એક્સની કિંમત શોધવાની છે, એટલે તે સંખ્યા મળી જશે. તો જોઈએ, ચલો સૌ પ્રથમ એક દૂત્યાંશ છે એને ગુણી નાખીએ, અથવા તો એક દૂત્યાંશ છે એટલે બે છે, સામે જશે તો ઉપર અંશમાં આવી જશે. તો જોઈએ, એક્સ માઇનસ એક દૂત્યાંશ એમના એમ રાખીએ. હવે ગુણાકારમાં એક દૂત્યાંશ હતો, સામે જશે તો શું થશે? અંશછેદમાં અને છેદ અંશમાં, એટલે એક તો હતા જ ઉપર, ગુણ્યા છેદ ઉપર આવી જશે એટલે કે બે, અને નીચે 8 ગુણ્યા 1 છે એ નીચે આવી જશે. તો શું થશે? એક અઠમાંશ, એક ગુણ્યા, ચલો આ એક કેન્સલ થઈ જશે, 2 અને 8 શું થશે? 2 ચોક 8 છેદ 8 એટલે લખી શકાશે આના બરાબર 1/4. હવે હજુ પણ જોશો તો એક્સ બરાબર, ચલો આ માઇનસ છે, સામે જશે તો પ્લસ, એટલે કે 1/4 માઇનસ છે, આ એક દૂત્યાંશ માઇનસ છે, સામે જાય તો પ્લસ એક દૂત્યાંશ થઈ જશે. તો શું થશે? ચલો અહીંયા બંનેમાં એલસીએમ એટલે કે લસા કેટલો મળે છે? 4, 2 અને 4 નો લસા 4, તો જ્યાં નથી ત્યાં 4 લાવવાનો પ્રયત્ન કરીએ તો 2 ને 2 વડે ગુણવાના અંશ અને છેદને. ચલો 1/4 તો હતા જ, હવે બંનેનો લસા 4 થઈ ગયો એટલે છેદમાં કોમન 4 મૂકી દઈએ, વત્તા 2 એકા 2 એટલે જવાબ શું મળશે? 3/4. માટે લખી શકાય, માટે એક્સ બરાબર 3/4 એટલે કે માંગેલ સંખ્યા કઈ થશે? 3/4 મળશે. ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર 2 વિશે. એક લંબચોરસ પુલની પરિમિતિ આપેલી છે, લંબાઈ એ તેની પહોળાઈના બમણા, હવે બમણા શબ્દ આવ્યો એટલે કે 2 ગણાથી 2 વધારે છે, તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે તમને પ્રશ્ન થાય કે લંબાઈ ધારવાની કે પહોળાઈ ધારવાની, તો ખાસ ધ્યાન રાખવાનું, રકમ ફરીથી વાંચીએ, લંબાઈ એ પહોળાઈના બમણા, એટલે કે લંબાઈ છે પહોળાઈ કરતાં બમણી છે, તો આપણે ધારવું શું પડશે? પાછળની કિંમત એટલે કે પહોળાઈ ધારવી પડશે. ધારી લઈએ, ધારો કે પહોળાઈ એક્સ મીટર છે, મીટરમાં છે સંખ્યા એટલે મીટરમાં મૂકીએ. હવે લંબાઈ એ પહોળાઈના બમણાથી 2 વધારે છે, તો લંબાઈ શું થશે? પહોળાઈના બમણા એટલે આના બમણા એટલે કે 2 ગણા એટલે 2x થાય, થી 2 વધારે એટલે વત્તા 2 વધારે એટલે વત્તા 2. જો બમણાથી 2 ઓછું કહ્યું હોત તો
माइनस बे आवत। हवे विद्यार्थी मित्रों आ मळी गया पछी शुं पूछ्युं छे, लंबाई अने पहोळाई शोधवानी छे। चलो आपणे परिमितीनुं सूत्र खबर छे, परिमिति पण आपणने अहीं आपेली छे, लंबाई अने पहोळाई। लंबाई अने पहोळाईनो सरवाळो बे गुण्या लंबाई वत्ता पहोळाई, आपणने सूत्र खबर छे बराबर परिमिति। तो ये सूत्रनो उपयोग करीने आपणे लंबाई अने पहोळाई शोधीए। तो बे, चलो लंबाई आपणने 2x + 2 एज रीते पहोळाई आपणे धारी लीधी छे एक्स, એટલે આ પ્રકારનું સમીકરણ મળી જશે। માટે લખી શકાશે પરિમિતિ, પરિમિતિ અહીંયા આપણને આપેલી છે 154। ચલો શું થશે, બેને અંદર ન ગુણીએ તો ડાયરેક્ટ નીચે છેદમાં જતા રહેશે, એટલે 2x + x, એક્સ એક્સવાળી કિંમતો જોઈએ તો 2x + x 3x + 2 તો હતા જ। ચલો આ ગુણાકારમાં છે, સામે જશે તો 154/2 શું થશે, 154/2 થઈ જશે, અને સામેની બાજુ 2x + x એટલે કે શું થઈ જશે, 3x બની જશે, એટલે કે 3x + 2 = શું લખાશે, 154/2। ચલો 154/2 કરીએ તો શું થશે, 77। ચલો હવે 3x હજુ એક્સની બાજુમાં +2 છે, એને સામેની બાજુ લઈ જાઓ તો 77 - 2 શું થઈ જશે, 75। ચલો હવે ફરીથી હજુ 3 છે એ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે શું થઈ જશે, 75/3 માટે એક્સ બરાબર શું મળી જશે, 25। એક્સ બરાબર 25 મળી ગયા। તો આપણને લંબાઈ અને પહોળાઈ શોધવાનું કહ્યું હતું, પહોળાઈ આપણે કેટલી ધારી હતી, એક્સ, એટલે આપણી પહોળાઈ કેટલી મળશે, અહીંયા પહોળાઈ લખીએ, પહોળાઈ તો એક્સ જ ધારી હતી એટલે 25 મીટર જ મળશે, પણ આપણે લંબાઈ ધારી હતી 2x + 2 એટલે લંબાઈ કેટલી મળશે। ચલો અહીં એક્સની કિંમત મૂકીએ તો 25 દૂ શું થશે, 50, 50 ને 2 = 52 એટલે લંબાઈ થશે 52 મીટર। વિદ્યાર્થી મિત્રો આ રીતે હવે જોઈએ આગળનો એક્ઝામ્પલ।